પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25મી તારીખે રાજકોટના પ્રવાસે પધારવાના છે. પ્રધાનમંત્રી મોદીના રાજકોટ પ્રવાસને લઈને તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકોટમાં પ્રધાનમંત્રી મોદી એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત રાજકોટથી સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેકનું પણ લોકાર્પણ કરશે. આ સિવાય પ્રધાનમંત્રી મોદી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધિત કરશે. મળતી માહિતી પ્રમાણે આ જનસભામાં 2 લાખથી પણ વધુ લોકો ઉમટશે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સભા છે તે યોજાવા જઈ રહી છે. હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે રાજકોટનું આ રેસકોર્સ ખાતેનું ગ્રાઉન્ડ છે કે જ્યાં આગામી 25 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા છે તે યોજાવા જઈ રહી છે. તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જર્મન ટેકનોલોજીનો ડોમ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા સભાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજકોટ ખાતે આવશે ત્યારે એમ્સ હોસ્પિટલને ફૂલ ફેસ છે તે શરૂ કરી દેવામાં આવશે. તે ઉપરાંત 1056 કરોડનું જે રાજકોટ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન વચ્ચેનું જે ડબલ ટ્રેકનું કામ છે તેનું પણ લોકાર્પણ છે તે કરવામાં આવશે. સોલાર પાવર પ્રોજેક્ટ, જનાના હોસ્પિટલ, સબસ્ટેશન સહિતના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ છે જેનું લોકાર્પણ છે તે વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. એ ઉપરાંત જો ખાસ કરીને વાત કરવામાં આવે તો રૂડાના જે 22 ગામો છે તેના માટે 95 કરોડની જે પાણી માટેની યોજના છે તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવશે. ખાસ કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જે વિકાસ કાર્યો છે 1000 કરોડ તેને વડાપ્રધાનના હસ્તે ખુલ્લા મૂકવામાં આવશે. દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ.